नमस्कार विद्यार्थी मित्रों, चौथा यूनिट में कॉल ऑफ द हिल्स में बे विडियो अगाउ आपणे जोई छे अने त्रीजी विडियो में आपणे त्रीजा पार्ट में हवे एंड तरफ जई रह्या छे। आपणे जोयुं हतुं के अब्बू खान अने एमनी वाली बकरी चांदनी खूब सरस मजानो एने खवडावता था, पीवडावता था, पण चांदनी ने आटलू सुख होवा छतां एने आज़ादी माटे ए टेकरीओ तरफ जाए छे ने टेकरीओ पर जईने जे वातावरण जुए छे दिवसे એને ખૂબ ગમે છે કે આટલી બધી સ્વતંત્રતા તો ખૂબ સારી, કેટલું સરસ અહીં વાતાવરણ છે। જ્યારે અબ્બુખાનના ઘરે તો જેલ જેવું લાગતું હતું, બધું ખાવાનું હતું પણ જેલ જેવું, જ્યારે અહીંયા તો સરસ લીલું મજાનું લીલુંછમ ઘાસ, જેટલું ખાવું હોય કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં। પણ મિત્રો, એ ટેકરીઓ પર જઈને અને પછી જ્યારે રાત્રિ પડે છે અને એક શિકારી પ્રાણી એની સામે આવતું જુએ છે, ત્યારે એને વાસ્તવિકતાનું ભાન થાય છે। ત્યારે એને એક ક્ષણ એવું લાગે કે આથી તો મારા અબ્બુ મારા માલિકનું ઘર સારું, પણ હવે પરિસ્થિતિ છે, સામે પ્રાણી આવે છે, હવે શું થાય છે। મિત્રો, ત્યાંથી આગળ વધીએ। છેલ્લો ફકરો ચિત્ર નીચે પેજ નંબર 37 પર પિક્ચરમાં બતાવ્યું છે, જો બે પ્રાણીઓ વળે છે, એક હિંસક પ્રાણી આ ચાંદી પર હુમલો કરે છે, તો હવે શું બન્યું મિત્રો, આગળ જોઈએ। ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટક ધેર હેડ્સ વિથ ઈચ અધર। હવે કયું પ્રાણી છે હિંસક પ્રાણીનું નામ પણ આપ્યું છે, વરુ છે, અને વરુ તો ભૂખ્યું હોય, તો આ વરુ અને આ બકરી ચાંદની ગોટ સ્ટક ધર હેડ્સ વિથ ઇચર, બંનેના માથા એકબીજા સાથે ભટકાય છે, જો ચિત્રોમાં બતાવ્યું છે મિત્રો। હી વોઝ બિગ એન્ડ ફેરોશિયસ વેરેઝ શી વોઝ સ્મોલ બટ નોટ બિગ। આ બાજુ વર્ણન કર્યું છે કે વુલ્ફ કેવું છે, મોટું છે અને હિંસક છે, બિહામણું છે, જ્યારે આ બાજુ ચાંદની નાની છે પણ વીક નથી। ચાંદની સ્ટૂડ ફ્રોમ ઓન હર લેગ્સ, ચાંદની બે પગ પર ઊભી થઈ ગઈ, જો હેડ સ્લાઇટલી બેન્ડ, માથું થોડુંક આમ વાંકું કર્યું, એન્ડ સ્ટ્રોંગ હોર્ન્સ એમ એટ ધ ડેવિલ, અને પોતાના બે શિંગડા એની તરફ તાક્યા, એના માથા તરફ તાક્યા। શી લુક લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ એન્ડ ક્રુઅલ એનિમી, અને એવું લાગે કે એક જાણે કે સૈનિક પોતાના દુશ્મન સાથે લડવા તૈયાર થઈ ગયો હોય। તો ફાઇટ બિગેન, બંનેની લડાઈ શરૂ થઈ, ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, આખી રાત લડાઈ ચાલી મિત્રો। The moon began to grow pale and suddenly hid behind the clouds. હવે ચંદ્ર પર ઝાંખો પડતો ગયો, પીળો દેખાય છે, એટલે કે હવે સવાર થવાની તૈયારીમાં ટેકરીઓ પાછળ ચંદ્ર પણ છુપાઈ ગયો। That stars also began to disappear one by one. આ બાજુ ચંદ્ર પણ ધીમે ધીમે સ્ટાર્સ એટલે તારા પણ ધીમે ધીમે દેખાતા દ્રશ્ય થઈ ગયા, મતલબ સવાર પડવા માંડી। એ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ, અને પૂર્વમાં એક ઝાંખું અજવાળું દેખાય છે, એટલે કે સૂર્ય ઉગી રહ્યો છે, એટલે આખી રાત્રિ આ લડાઈ ચાલી મિત્રો। ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ, અને પહેલું કિરણ જેવું આ લડાઈના ભૂમિ પર પડ્યું, જ્યાં બે લોકો લડતા હતા એ ભૂમિ પર પહેલું કિરણ પડ્યું, તો એ દ્રશ્યમાં આપણે શું જોઈ શકીએ છીએ, એ અજવાળામાં તો ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ, ચાંદની જમીન પર પડેલી દેખાય છે। શી વોઝ કમ્પ્લીટલી સોફ્ટ ઇન બ્લડ, અને આખી આખી લોહીમાં ડૂબેલી છે, લોહીથી પથરાઈ ગયેલી છે, એટલે શી વોઝ કમ્પ્લીટલી સોફ્ટ લોહીમાં ડૂબી ગયેલી છે ચાંદની। ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી, આ બાજુ વરુ થાકી ગયેલું છે, સ્લીપી એકદમ એક્ઝોસ્ટેડ છે, થાકી ગયેલું છે, વોઝ ગેટિંગ રેડી ટુ ડેવર હર, અને હવે એને ખાવાની તૈયારીમાં છે। અને એટલામાં ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓ, એ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, અને એ ઝાડ પર બેઠેલા પક્ષીઓનું ટોળું અંદર અંદર ચર્ચા કરી રહ્યું છે, ડિબેટિંગ ચર્ચા કરી રહ્યું છે કે શું પરિણામ આવ્યું, આ બંનેની લડાઈ આખી રાત ચાલી તો કોણ જીત્યું, સો હુ ઇઝ ધ વિનર, આસ્ક ધ સ્મોલ વન, એક નાનકડું પક્ષી પૂછે છે ટોળામાંથી, જે ઝાડ પર પક્ષીઓ બેઠા છે, પક્ષીઓનું ટોળું બેઠું છે, એમાંથી એક નાનું પક્ષી પૂછે કે કોણ જીત્યું। The wolf, of course, the most of other declares together. બધા સાથે બોલ્યા કે કોણ જીત્યું, મતલબ વરુ જીત્યું ને, બાકી વરુ શક્તિશાળી છે, તો એક વાઇઝ ઓલ્ડ બર્ડ સેઈડ, અ વાઇઝ ઓલ્ડ બર્ડ, એક મોટું પક્ષી સમજુ પક્ષી શું કહે છે, નો ધ વુલ્ફ ઇઝ નોટ વિનર, ચાંદની ઇઝ અ વિનર, ચાંદની જીતી ગઈ છે। આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઈટર, આટલી બહાદુર લડવૈયાઓ મેં ક્યાંય જોયો નથી, એટલે ચાંદની આમ તો મિત્રો અહીં લખ્યું છે કે શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ,
લોહીથી ખરડાઈ ગયેલી છે, પણ છેલ્લે એવું પણ કહ્યું છે કે વુલ્ફ એને ખાઈ શકતું નથી. મતલબ વુલ્ફનું કદાચ મૃત્યુ થાય છે એટલે ચાંદીને વિનર અહીંયા ઘણી છે. તો મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થયો. કહેવાનો મતલબ કે ચાંદનીને આઝાદી મળી અને આઝાદીનો એ આનંદ માણ્યો, પણ એ આઝાદી પછીનો જે ડાર્ક એની જિંદગી, અંધારમય જિંદગી હતી, એનો એને ખ્યાલ ના આવ્યો. એટલે મિત્રો, અહીંયા બોધ એવો લેવાય કે આપણે પણ આપણા જીવનમાં ઘણીવાર આપણા ફેમિલીથી દૂર જવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણું ઘણી વખત આપણું ઘર પણ આપણને એક આવું પ્રિઝન જેવું લાગે, જેલ જેવું લાગે. આપણા પેરેન્ટ્સ આપણને કહેતા હોય, ઘણી વાતો એવી કરતા હોય જે આપણને ન ગમતી હોય, આપણને ઠપકો આપતા હોય, પણ એ બધું આપણા ભણતર માટે હોય, આપણા જિંદગી માટે હોય. તો આપણને ઘણીવાર એવું લાગે કે આપણે અહીંથી નીકળી જઈએ, પણ નીકળ્યા પછીની જે જિંદગી છે ચાંદની જેવી, એનો આપણને ખ્યાલ નથી હોતો. એટલે મિત્રો, એટલે અહીંયા પાઠ આપ્યો છે કે આપણે પણ આગળના જીવનમાં આ ખ્યાલ રાખીને આપણા ઘરને વફાદાર રહી, આપણા ઘરને વહાલ કરીને આપણે ઘરમાં જ રહીએ અને ઘરના સભ્યો સાથે રહીને આપણો વિકાસ કરીએ. ચાંદની જેવું આપણે કામ નહીં કરીએ, જેથી કરીને આપણે એને એને એના સ્વતંત્રતાની કિંમત ચૂકવવી પડી. મિત્રો, હા, હી હેડ શી હેડ ટુ પેઇડ અ પ્રાઇસ ફોર હિઝ ફોર હર ફ્રીડમ. એને આઝાદી માટે એણે કિંમત ચૂકવવી પડી અને કદાચ એનું મૃત્યુ પણ થાય એવી હાલત થઈ ગઈ હતી. મિત્રો, અહીંયા અટકીએ છીએ. મને આશા છે કે આ પાઠ તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. ત્રણ ભાગમાં છે મિત્રો, એટલે ધ્યાન રાખજો. પાર્ટ 1, 2, 3 ત્રણેય જોશો, સાંભળશો તો તમને સરસ રીતે પાઠ સમજાઈ જશે. આભાર.